રીતે તો અંદરથી પોતે જ માર્ગ કરી દે, પોતાની જિજ્ઞાસા હોય પોતે જ અંદરથી થાય, વિકલ્પથી સમજાય પણ અંદરથી છૂટું પડવું, ભેદજ્ઞાન કરવું, એ બધું પોતાના હાથની વાત છે. એનું ભેદજ્ઞાન સિવાય કોઈ ઉપાય નથી. આ શરીર જુદું, આત્મા જુદો, વિભાવ પોતાનો સ્વભાવ નથી, અને હું જાણનારો જ્ઞાયક છું, એને ક્ષણે ક્ષણે પુરુષાર્થ કરવો અને ભેદજ્ઞાન કરવું પોતાના હાથમાં, નિરંતર ભેદજ્ઞાન કરતા નિરંતર કરવું, અંતરમાં સ્વભાવ ઓળખીને કરવું. એ થાય, અંતરથી થાય, યથાર્થ થાય, પણ ત્યાં સુધી ન થાય ત્યાં સુધી એની ભાવના કરે, રટણ કરે, ભેદ જ્ઞાન ભલે એમ વિકલ્પથી કરે પણ યથાર્થપણે તો સહજ જ્યારે થાય ત્યારે થાય. ભેદ જ્ઞાન એક જ ઉપાય છે, નિર્વિકલ્પ થવાનો ઉપાય એક જ છે. દ્રવ્ય પર દ્રષ્ટિ કરીને ભેદ જ્ઞાન કરવું એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. એને કોઈ કારણ નથી લાગવું પડતું, એ તો સ્વતઃ છે ને. કોઈના કારણથી પરિણામે એવું દ્રવ્ય હોય તો પરાધીન થઈ જાય, કોઈનું કારણ મળે તો. એ તો અનાદિ અનંત સ્વતઃ સિદ્ધ છે, શાશ્વત છે, પોતાને મેળે પોતે પરિણમે છે. પોતે વિભાવમાં જનારો પોતે, ને સ્વભાવ રૂપે પરિણમનારો પોતે જ છે. કર્મ તો માત્ર નિમિત્ત છે, પોતાના પોતે જ પરિણમે છે. બીજું કોઈ પરિણમતું નથી. પોતે અકારણ સ્વતઃ સિદ્ધ, પોતે અનાદિનો શુદ્ધ છે. એને અશુદ્ધતા પોતે પોતાની પરિણતિમાં થાય છે, કર્મના નિમિત્તમાં. કોઈની અપેક્ષા નથી, એને પર્યાયની અપેક્ષા નથી. પર્યાય તો એની પરિણતિ છે, એની અપેક્ષા, એની પર્યાય સ્વતઃ પરિણમે દ્રવ્ય. પર્યાયને દ્રવ્ય તદ્દન કટકા નથી, તો દ્રવ્યને આશ્રય પર્યાય થાય છે. દ્રવ્યને આશ્રય પર્યાય થાય છે, પણ બધું સ્વતઃ છે, કોઈના કારણે થતું નથી. પોતે જે રીતે પરિણમવું હોય પોતે પરિણમે છે. દ્રવ્ય પોતે, દ્રવ્ય પોતાના મૂળ સ્વભાવમાં અશુદ્ધતા થતી નથી. પર્યાય પરિણમ એટલે પર્યાય જુદી પરિણમ, દ્રવ્ય જુદું, એમ કટકા નથી. એમ દ્રવ્યનો સ્વભાવ જુદો, પર્યાય એક અંશ છે ને આત્મા અંશી છે, એટલો એનો ભેદ છે. બાકી સર્વથા એ કટકો છે ને આ કટકો છે એવો કટકા નથી. અનંત ગુણ સ્વરૂપ આત્મા તેના એક રૂપ સ્વરૂપને દ્રષ્ટિમાં લઈ તેને એકને ધ્યેય બનાવી તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ જ પહેલામાં પહેલો શાંતિ સુખનો ઉપાય છે એમ પ્રશ્નવ્રતમાં આવે છે. આનંદ ગુણ સ્વરૂપ આત્મા છે એને એકને જ લક્ષમાં લેવું, એના ગુણ ભેદ પર દ્રષ્ટિ નહીં મૂકતા એકને જ લક્ષમાં લેવું કે આત્મા હું એક ચૈતન્ય અભેદ તત્વ છું, એને લક્ષમાં લેવો, એનો ધ્યેય, બધું એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. એને આ વિભાવ સાથે કે કોઈની સાથે એને એનાથી જુદો છે, એનાથી ન્યારો, એનો સ્વભાવ જુદો, એ બધી રીતે જુદો છે. એને લક્ષમાં લઈને એને એકને જ ધ્યેયમાં રાખવું, એની જ પ્રતીતિ, એનું જ્ઞાન, અને એમાં જ એકાગ્રતા કરવી. એ એક જ એને એમાં એકાગ્રતાની પ્રતીતિ બધું એમાં જ કરવાથી શાંતિ ને સુખ પ્રગટ થાય છે, એમાંથી જ, બીજો કોઈ એનો ઉપાય નથી. ઉપાય તો એક જ છે. પછી ન થાય ત્યાં સુધી આ બધું વાંચન વિચાર બધું હોય છે વચમાં,
પણ ધ્યેય તો આ એકનું જ રાખવાનું છે. કર્તવ્ય કરવા જેવું તો એક જ છે, પણ એક ધ્યેયમાં આવે સી રીતે એને જાણે તો આવે ને, એનું સ્વરૂપ દ્રવ્ય ગુણ પર્યાય નું બધું સ્વરૂપ જાણે તો જ એ ધ્યેયમાં આવે, નહીતર સાચી રીતે ધ્યેયમાં આવતું નથી. બધું એમાં આવી ગયું, તું દ્રવ ગુણ પર્યાયનું સ્વરૂપ યથાર્થ ઓળખ, આ સ્વપરનું ભેદ જ્ઞાન એને ઓળખ, એનું ભેદ જ્ઞાન કર, એ બધું એમાં આવી જાય છે કે આ પર છે, આ સ્વ છે, આ વિભાવ છે, આ સ્વભાવ છે, આ દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે, બધું ઓળખે તો એને ધ્યેયમાં આવે. એને ધ્યેય સમજ્યા વગર કાંઈ ધ્યેય એનું યથાર્થ કેવી રીતે થાય? ગુણ બધા અનંત ગુણ સ્વરૂપ એક આત્મા, અનંત ગુણ ઉપર દ્રષ્ટિ નહીં મુકતા એક આત્મા ઉપર એક જ્ઞાયક ને લક્ષ્મ લે, એટલે અનંત ગુણ છે આત્મામાં, એની પર્યાય છે, એ બધું ઓળખે તો એ ભેદ સ્વરૂપ નથી, કટકા નથી, પણ એક આત્મા એક સ્વરૂપ છે એમ લક્ષ્મણ લે, એમાંથી એમ આવી જાય છે અંદર. પહેલા એને જાણવું જોઈએ, એ તો વિસ્તારથી જાણે કે સંક્ષેપથી જાણે, પણ જાણવાનું વચ્ચે આવી જાય છે. એમ જે જાણે કે આ પર ને આ સ્વ, આ વિભાવ, આ સ્વભાવ, એમ જે ભેદ જ્ઞાન કરે છે, એમ જાણવાનું એટલું આવ્યું કે આ વિભાવ ને આ સ્વભાવ, આ પર ને આ સ્વ, પણ સ્વને જાણે એમાં ભેદ પોતાને નહીં જાણતા હું એક અખંડ તત્વ છું એમ ભેગું આવી જાય છે. શિવ પૂર્તિ મુનિ ઓલી દાળ ને ફોતરા જુદું કરતી હતી, એને સમજી ગયા ગુરુનો આશય, કે ગુરુને આમ કેવું હતું કે આ ડાળને ફોતરા જેમ જુદા પડે છે, એમ તું અને આ વિભાવ બે જુદા છે, એમ ભેદ જ્ઞાન કર. એટલે એકને લક્ષમાં લઈ લીધો, બસ એકને લક્ષમાં લીધો, એમાં એને બધું ગુણ પર્યાયનું બધું જ્ઞાન એને ભેગું આવી જાય છે. આ જ્ઞાયક એનો સ્વભાવ ઓળખી લીધો, આ જ્ઞાયક છે એ પરિણતિ વાળો છે, એ કુટસ્થ નથી, અભેદ છે, એના ગુણોના ભેદ કટકા નથી, બધું એમાં ભેગવેને આવી જાય છે સમાવેશ. યથાર્થ રીતે જ્ઞાયકને લક્ષમાં લે તો, પણ એવી રીતે સંક્ષેપથી એકદમ એવી રીતે પાત્ર કોઈ હોય ને એમ થઈ જાય છે જલ્દી, પણ બીજા જે જાજુ સમજતા ન હોય એને તો એટલા સંક્ષેપથી કોઈ સમજી જાય, પણ બાકી વિચાર કરે, ઓળખે, એને બરાબર સ્વભાવ ઓળખે, એને દ્રવગુણ પર્યાયને જાણે, બધું એને અમુક પ્રકારે તો જાણે તો જ એને લક્ષમાં આવે છે. આગમનો અભ્યાસ હોય, બધું હોય, બધું વચ્ચે આવે, પણ એમાં આટલું જ જાણવું જોઈએ ને, આટલો જ અભ્યાસ હોવો જોઈએ કે જાજો આગમનો અભ્યાસ કરે તો જ સમજાય એવું નથી. થોડું સમજે, આગમમાં શું કેવું છે એનો આશય સમજે તો પણ થઈ શકે છે, ગુરુનો આશય સમજી લે તો પણ થઈ શકે છે. એમાં આ બધું દ્રવગુણ પર્યાયનું સ્વરૂપ, દ્રવ સ્વપરનું ભેદ એ બધો એમાં સમાવેશ આવી જાય છે, સંક્ષેપથી કે વિસ્તારથી પણ આવી જાય છે. ભગવાન ના સમુસરણ માં કેટલાક એકદમ સમજી જાય, ભગવાન ની વાણી એવી જોરદાર છે, જોરદાર ઘણા એકદમ સમજી પણ જાય છે, કોઈને સમજતા વાર પણ લાગે છે.
મુસળમાં ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટતી હોય એમાં તો કેટલા એક ક્ષણ ક્ષણમાં કોઈ સમ્યક દર્શન પામે, કોઈ મુનિપણું પામે, કોઈ સમ્યક દર્શન ને મુનિ દશા બધું એકદમ પામે, એકદમ પામી જાય છે. કેટલાકને વાર પણ લાગે, કોઈને જલ્દી, પણ ભગવાનની વાણી સુકાળ એવો છે કે ભગવાનની વાણી છૂટતી હોય અને સમોસરણ હોય, ભગવાનની વાણી નિમિત્ત એવું પ્રબળ છે, એકદમ ઉપાદાન તૈયાર થવાનું કારણ છે, પણ પોતે તૈયાર થાય તો થાય. એમાં થઈ જાય. ટૂંકામાં પણ આશયમાં ગંભીરતા રહેલી છે, આશય ગ્રહણ થવો જોઈએ. શબ્દ ટૂંકા પણ આશય અંદર ઊંડો છે, એ ગ્રહણ થઈ જવું જોઈએ. ભગવાનની વાણી બે નિમિત્ત ઉપાદાન સંબંધ છે. ગુરુદેવની વાણી વરસ્થિતિ એકદમ બધાને સમજવા માટે એ બધું સુકાળ હતું, યોગથી બધાની પાત્રતા પ્રમાણે બધા સમજી જતા. કોઈ જીવ માતાજી યોગ્યતાવાળો હોય, કોઈ યોગ્યતાવાળો જીવ હોય, આશય જ ગ્રહણ કરી શકતો હોય, તો એને દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ પણ ન જાણે, પણ જ્ઞાયક એવું બને કે જ્ઞાયકને લક્ષમાં લઈને અંતર્મુખ થઈને પોતાનું કાર્ય કરી શકે, જેમ કે તિર્યન છે. તિર્યન જોઈ પોતાને દ્રવ ગ્રહણ થવું જોઈએ, અંદર પોતાનું અસ્તિત્વ ગ્રહણ થવું જોઈએ, પણ આ અસ્તિત્વ અનંત અનંત શક્તિઓથી ભરેલું અસ્તિત્વ છે એમ એને અંદર આવી જાય છે. ગુણ શબ્દ ના આવડતા હોય, પર્યાય શબ્દ નથી આવડતા, પણ હું એક ચૈતન્ય છું અને મારું અસ્તિત્વ આ બધાથી જુદું છે, આ વિભાવ મારો સ્વભાવ નથી. હું મારું અસ્તિત્વ અંદર જે આ વિકલ્પ બધા થાય એ મારું હું નથી, મારું સ્વરૂપ નથી, એમ તિર્યંચો આશય સમજે છે અને પોતાના સ્વભાવને ગ્રહણ કરે કે આ જાણનારો તે હું. એ જાણનારો હું કેવો છું કે ખાલી જાણનારો એમ નહીં, પણ અનંત અનંતતાથી ભરેલો એવો હું જ્ઞાયક છું એમ એને એના આશયમાં એના ગ્રહણમાં એવું આવી જાય છે. એવી અનંતતાથી ભરેલો ને કોઈ અચિંત્યતાથી ભરેલો એવો હું જ્ઞાયક છું, એટલે એમાં એને અનંત ગુણો સમાય જાય છે અને હું પલટી શકું છું. આ વિભાવમાંથી સ્વભાવ થાય અને પલટી શકું છું, એટલે એની અંદર એને પરિણતિ સ્વભાવ શબ્દ નથી આવડતા, પણ જ્ઞાયકની ગંભીરતા જે ગ્રહણ કરે છે એમાં એને ઊંડાણમાં બધું એને સમાવેશ આવી જાય છે. પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરતા અસ્તિત્વ નામ નથી આવડતું, સત નામ નથી આવડતું, ગુણોના નામ પર્યાયોના નામ નથી આવડતા, પણ અંદરમાં એને ગંભીરમાં બધું એને સ્વભાવની ઓળખાણ આવી જાય છે, ભેદ જ્ઞાન કરે છે. આ તિર્યંચો પામે છે ઘણા, આ શરીર તે હું નથી, આ અંદર જે આ બધા વિકલ્પો ખાવાના બધા આવે એ વિકલ્પ, આ મારું સ્વરૂપ નથી, હું તો અંદર કંઈક જુદો છું, એમાં પોતાનું હસ્તે હું કોઈ આશ્ચર્યકારી તત્વ છું એમ પોતાને ગ્રહણ કરે છે. પણ એ ગુણ શબ્દ પર્યાય શબ્દ એ કંઈ આવડતું નથી, પણ પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરી અસ્તિત્વ એવી રીતે ગ્રહણ કરે છે, અનંત ગંભીરતા વાળું અસ્તિત્વ એ ગ્રહણ કરે છે, એટલે એમાં ગુણ ને પર્યાય બધું સમાવેશ આવી જાય છે. પોતાના અસ્તિત્વનો એને પણ મહિમા તો એટલો જ ઊંડાણ છે, મહિમાથી અસ્તિત્વ ગ્રહણ કરે છે પોતાના જ્ઞાયકને, કે આ જ્ઞાયક કોઈ જુદો છે, અનંત અનંતતાથી ભરેલો છે આ જ્ઞાયક.
અનંત સામર્થ્યથી ભરપૂર અનંત શક્તિવાળો હું કોઈ પદાર્થ છું. આ વિકલ્પ, આવો બધો તુચ્છ વિકલ્પ એ મારો સ્વભાવ નથી. હું તો કોઈ અનંત સામર્થ્યથી ભરેલો છું. એમાં એને અંદરમાં દ્રવ ગુણ પર્યાય એ બધું સ્વરૂપ અંદર સમાવેશમાં આવી જાય છે. એ બધી એની ન્યાયની દલીલોની યુક્તિઓ કાંઈ આવડતી નથી. એને અસ્તિત્વ ગ્રહણ કરે એમાં આવી જાય છે. હું જ્ઞાયક એટલે ધ્રુવ એટલે હું કૂટસ્થ કે પલટનારો નથી એવું કાંઈ નથી આવડતું. મહિમાવાળો જ્ઞાયક છું અને પોતાના અસ્તિત્વને ધરનારો, પોતાના સ્વરૂપમાં રહેનારો, બહાર નહીં જનારો એવો મારો સ્વભાવ છે એમ એને ગ્રહણ થઈ જાય છે. અંદર સ્વભાવમાં નામ નથી આવડતા. આને ગ્રહણ કરવું આત્માને એટલે એમાં એને ગ્રહણ કરવું એને નિશ્ચય અને એમાં જ હું સ્થિર રહું તો આ બધું છૂટી જાય એમ છે. બધું એવી રીતે પોતે બધા ભાવોને ગ્રહણ કરી લે છે. નવ તત્વના નામ નથી આવડતા. હું આ આત્મા છું, આ વિભાવ છે, કોઈ જાતના પરિણામ મારો સ્વભાવ નથી. હું આત્માને ગ્રહણ કરી પોતે પોતામાં એકાગ્ર થવાનો એવી જાતનો પ્રયત્ન એને થાય છે. એમાં એને બધું સ્વરૂપ આવી જાય છે. પુણ્ય ને પાપ ને જીવ ને અજીવ ને બધું અંદર એને સમાવેશ આવી જાય છે. પ્રશ્ન ઉત્પન્ન થતો હતો કે પહેલામાં પેલો અનુભવ કઈ રીતે નિર્વિકલ્પ અનુભવ પહેલા પેલો કઈ રીતે થાય. એટલે એમ કે વચમાં આવશે તને પણ કરવાનું આ છે. તારે કરવાનો નિર્વિકલ્પ અનુભવ કરવાનો એ છે. વચ્ચે બધું આવી જાય જુદો છે. ઉપદેશની એવું હોય છે, ઉપદેશ આપે તો મુનિઓ ઉપદેશ આપે ને મુનિ થવાનો ઉપદેશ આપે છે. પેલા એમાં મુનિ થવાનો આવે એટલે એમાં સમ્યક દર્શનપૂર્વક મુનિ થાય એમ હોય છે. એટલે તું સમ્યક દર્શન કર એટલા પૂરતું નથી કહેતા પણ ઠીક પૂરો ઉપદેશ આપે છે. પછી જેની જે યોગ્યતા હોય એ પ્રમાણે કોઈક સમ્યક દર્શનથી અટકી જાય અને કેટલાક મુનિ સુધી પહોંચી જાય એમ. એટલે એમાં વચ્ચે સમ્યક દર્શન તો ભેગું આવી જ જાય એમ. કે બધા કઈ મુનિ પણ લઈ ન શકે પણ એમ ઉપદેશમાં એવું અધૂરું ન હોય. ઉપદેશ જેની પાત્રતા એવી ઊંચી હોય તો મુનિપણા સુધીનો ઉપદેશ આપે છે. પછી એમાં સમ્યક દર્શનની લાયકાત હોય તો સમ્યક દર્શન કોઈને થાય ને કોઈ મુનિપણ લે છે. એમ કે નિર્વિકલ્પ અનુભવ કર એમાં વચ્ચે બધું આવી જાય. નિર્વિકલ્પ કર એટલે એનો જે માર્ગ છે એ માર્ગે નિર્વિકલ્પ થશે. એમ મુનિપણું એટલે બહારથી મુનિપણું એમ નહીં તો મુનિની દશા પ્રગટ કર એટલે એમાં સમ્યક દર્શન પૂર્વક મુનિપણું એમ કહેવાનું હોય. એમ કહેવાનું હોય એની વિધિ અને જે રીતે છે એ રીતે સમજો. એ રીતે સમજો. અધર અધરથી મુનિપણું આવી છે એમ કેવું નથી. એમ કેવું નથી. જે જ્ઞાન સાથે આનંદ ના આવે તે જ્ઞાન જ નથી પણ અજ્ઞાન છે. વચનામતમાં આવે છે જ્ઞાન સાથે આનંદ નથી તો એ જ્ઞાન નથી અજ્ઞાન. યથાર્થ જેને સમ્યક દર્શન થાય અને એની સ્વાનુભૂતિ થાય તો એને જ્ઞાન સાથે આનંદ આવે જ. જો આનંદ નથી આવ્યો તો એ સમ્યક રૂપે જ્ઞાન પરિણમ્યું નથી. જ્ઞાન સાથે જો આનંદ નથી ને એકલું લુખું જ્ઞાન જ છે અને જ્ઞાન સાથે આનંદની પરિણતિ જો પ્રગટ થઈ નથી
તો એ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે એમ કહ્યું છે. તો યથાર્થ એ સ્વાનુભૂતિ નથી. જો જ્ઞાન સાથે આનંદ નથી તો એકલું જ્ઞાન છે. પહેલાની વાત નથી તો ઠેઠ સુધીની વાત છે. એ જ્ઞાન સાથે જો આનંદ નથી તો એ જ્ઞાન નથી, અજ્ઞાન છે. એ જ્ઞાન છૂટું જ નથી. પેલું ભેદ જ્ઞાન થઈને જો અંદર સ્વાનુભૂતિ થાય તો એ જ્ઞાનની સાથે આનંદ હોયા વગર રહેતો નથી. જેમ જેમ આશ્રમ નિવૃત્ત થતા વિજ્ઞાન ઘન દશા વધતી જાય છે. વિજ્ઞાન ઘન દશા વધીને આશ્રમ નિવૃત્ત થતો જાય એમ એમ. જો સ્વાનુભૂતિ પ્રગટ થઈ અને જો જ્ઞાન દશા પ્રગટ થઈ તો એની સાથે આનંદ હોવો જ જોઈએ. આનંદ નથી તો એ જ્ઞાન યથાર્થ નથી. એ જ્ઞાન છૂટું પડીને ન્યારું થઈને એ ભેદ જ્ઞાનવાળું ધ્યાન નથી જ્ઞાન એમ કહે છે. સમ્યક જ્ઞાન નથી. પછી વિચાર કરતો હોય જુદી વાત છે, પણ એ સમ્યક રૂપે પરિણમેલું જ્ઞાન નથી. એકલા વિકલ્પથી તત્વ વિચાર કર્યા કરે તો તે જીવ પણ સમ્યક પામતો નથી. અંતરમાં ચૈતન્ય સ્વભાવનો મહિમા કરીને તેની નિર્વિકલ્પ અનુભૂતિ કરવી તે જ સમ્યક દર્શન છે. શું એકલો વિચાર કર્યા કરે? એકલો વિકલ્પથી તત્વ વિચાર કર્યા કરે. એકલું તત્વનો વિચાર કર્યા કરે ને ચૈતન્ય મહિમા કરીને જો અંદર નિર્વિકલ્પ અનુભૂતિ ન થાય તો એટલો વિચાર માત્ર થી કઈ થતું નથી એમ કે છે. એટલો વિચાર સાધન બને પણ હવે એ આગળ ન જાય ને ચૈતન્ય મહિમા ન આવે તો નિર્વિકલ્પ અનુભૂતિ થતી નથી. એને માટે પુરુષાર્થ કરે કરે તો થાય. નિર્ણય માત્ર વિચાર કર્યા કરે, યથા નિર્ણય કરે નહીં આગળ જાય નહીં તો એ કાર્ય થતું નથી એમ કે છે. કેવળ તત્વનો વિચાર કર્યા કરે અને તત્વના વિચારમાંથી તત્વ નિર્ણય ઉપર ના આવે, તત્વ નિર્ણય ઉપર આવીને ભેદ જ્ઞાન ના કરે તો નિર્વિકલ્પ અનુભવ થતો નથી. વિચાર કરે એનો નિર્ણય કરવો જોઈએ, એમાંથી ભેદ જ્ઞાન કરવું જોઈએ અને એની મહિમાપૂર્વક પછી તો નિર્વિકલ્પ અનુભવ થાય. પરિણતિ તો હજી એકત્વ રૂપે છે. પરિણતિમાં એકત્વતા છે. તત્વ નો વિચાર કર્યા કરે અને નિર્ણય કરે પણ એ પરિણતિ એકત્વ છે એને ભેદ જ્ઞાન નો અભ્યાસ ન કરે તો નિર્વિકલ્પ અનુભૂતિ થતી નથી. વેદનાનો અભ્યાસ કરે તો થાય નિર્વિકલ્પ અનુભૂતિ. કોઈને ઝાઝો ટાઈમ લાગે, કોઈને થોડો ટાઈમ લાગે, પણ વેદનાનો અભ્યાસ કર્યા વગર, દ્રવ્ય પર દ્રષ્ટિ ગયા વગર નિર્વિકલ્પ અનુભૂતિ થતી નથી. વિકલ્પ સાથે પણ ભેદ જ્ઞાન નો અભ્યાસ કરે. વિકલ્પ પોતાના પુરુષાર્થ ની મનતા એ થાય છે, પણ વિકલ્પ થી પણ ભેદ જ્ઞાન નો અભ્યાસ કરે. વિકલ્પ હોવા છતાં પણ હું એનાથી જુદો છું, વિકલ્પ સાથે પણ ભેદ જ્ઞાન નો અભ્યાસ કરે.
વિકલ્પથી ભેદનો અભ્યાસ હોય તો વિકલ્પથી છૂટો પડે, તો વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ અનુભૂતિ થવાનો પ્રસંગ આવે. વિકલ્પથી ન્યારો થવાનો અભ્યાસ કરતો નથી તો એ ન્યારો થઈ શકતો નથી. બહુ સુંદર ચાવી આપે આપી કે વિકલ્પ તો એમ કે આ વિકલ્પ ઉત્પાદરૂપ છે, ઉત્પાદમાં હું કહેવા હું તો તું રૂપી રહ્યો છું, એમ જુદા પડવાનો એની સાથે પણ અભ્યાસ કર તો આ એક જ એકતા તોડવાનો ઉપાય છે, એ એકતા તૂટે તો જ નિર્વિકલ્પતા થાય, તો જ નિર્વિકલ્પતા થાય. વિકલ્પ ઉભા હોય છતાં પણ એનાથી હું છૂટો છું. હાજી હાજી વિકલ્પ ઘણા ટાળ્યા કરે એ કરે એમ એમ તો એ શૂન્યતા જેવું કરે છે, પણ એની સાથે ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો, અભ્યાસ કરવાનો છે. ખોટા ટાળવાનું ને શૂન્ય થવાનું એ એવું નથી કરવાનું.